એટલે મારે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્ર શહેર આ દેશની જનતાને ભલામણ કરે છે કે હાલરડાની માલિકો જેને ગળહુતીમાં અને હાલરડામાં અને માના જનતાએ ધાવણના ઘૂંટડે ઘૂંટડે જેને ખમીર પાયું હોય જમીર પાયું હોય ખમીરાજ હોય એની વાતો જગતના ચોકમાં રહી એટલા માટે મરવાની વાત બીજું કોઈ ન કરી શકે એટલે હવે આજ માતા લેતી એ જ ચૂમીઓ રે શિવા હવે જીલ જે બેવડ ગાલ શિવા બેટા જીલ જે બેવડ ગાલ તે દી તારા મોઢડા માથે અનધુવાધાર તોપ મંડાશે તેથી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે એવા ગીતોને જેણે પ્રેમ કર્યો હોય માટીને જેણે પ્રેમ કર્યો હોય આ ધરતીને જેણે પ્રેમ કર્યો હોય એ કંઈક કરી શકે અને એ જગતના ચોકમાં નામ રાખે એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય એ ભજન કરી શકે માય કાંગલાના કોઈ દી મંદિર થાય જ નહીં એ ગમે ત્યાંથી જાય તો એ રોતા રોતા આવે હા એને કુળની પરંપરાને જેણે પ્રેમ કર્યો હોય કાંઈ મારા પ્રોગ્રામમાં હું કહું કે મારા દેશની દીકરી કે મારા દેશનો યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબમાં કે ગૂગલમાં લખવા જાય ને ત્યાં એટલું યાદ આવવું જોઈએ કે મારું મોહાળ કોણ મારું મારા મા બાપ કોણ મારું મોહાળ કોણ મારું કુળ કયું મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય એટલી ખબર પડે તોય ઘણું બધું એની મેળા એ બરાબર થઈ જાય છે
સંવેદનાઓ નહીતર માણસની મરી ગઈ અત્યારે. આપણે ત્યાં મિત્રો પણ એવા હતા, આપણે ત્યાં શુદ્ધ પ્રેમની વાતો હતી. એક જમાનો હતો, આ બધાને ખબર છે, અહીં વડીલો બેઠા એને ખબર હશે, મહેમાન ભાઈબંધ આટો દેવા માટે આવ્યો હોય અને બે ત્રણ દી રોકાય, એને ગામના પાદર સુધી મૂકવા જાય ને બે ભાઈબંધો બથ ભરીને મળે, બેનો દીકરી હોય તો બેનપણીઓ બથ ભરીને એકબીજાને મળે અને જાવા ટાણે બેની આંખમાં આંસુ આવી જાય, મહેમાનને વળાવવામાં હામહામાં આહુડા આવી જતા હતા. અત્યારે સ્મશાનમાં બેઠા હોય તો ઘણા તડાકા લેતા હોય, આવો ન્યા હિસાબ કરતા હોય, કોકને ઉઠલાવવાનો. એટલે સંવેદના જાઉં છે ને જીવનમાં, ત્યાં સુધી જીવન છે. કોબરા નાગ કોઈને કરડ્યો હોય તો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે, કોઈને ગમે એવું ઝેર ચડ્યું હોય એને ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા, દવા પી ગયા હોય ટાણે જો સારવાર મળે તો એના ઇન્જેક્શન આવી ગયા ઉતરી જાય, પણ જેના હાથમાં પોતાની ડંખ મારે કરડે છે ને એના ઝેર તો આવા મહાદેવ ભોળ્યો નાથ ઉતારે, એના તો કોઈક જોગમાયા ઉતારે. હાસો સંતો હોય તો ઝેર ઉતરે, ન કરો અંદરથી મજા ન આવે. ગમે એટલા રૂપિયા હોય તો ઘડીક આમ મોબાઈલમાં જોવાની, એમાં હક નથી ટીવી ને, એના આમ ને છોકરા ઉપર બહડાચ્યું બોલાવે. વિદ્વાનો પાસે તો આપણે સાંભળ્યું છે કે પૈસાની વાત આવે ને કે ધર્મનો પૈસો કયો કહેવાય ને ઓલો કયો કહેવાય ને પાપનો કયું કહેવાય ને, એ કાંઈ પારખવા આવે ને તો એનો મીટર ક્યાંય વિજ્ઞાન હજી સુધી કાઢ્યું નથી કે આ પૈસો નીતિનો કે અનીતિનો. એક મીટર છે, આખો દિવસ હખેથી આખું ઘર રહેતું હોય, કાંઈ વાંધો ન હોય, બરોબર બપોરે અથવા સાંજે ખાવા બે જમવા બે ને હામહામી બગડાટી બોલે ને, એટલે માનવું કે આ પૈસો આપણો અનીતિનો છે. આ સીધી વાત છે, એનો મોટા મોટો મીટર છે, તઈ બહ બહાટી બોલે એટલે માનવું. હા, એટલે આપણે ત્યાં સંવેદનાની વાતો હતી, પ્રેમની વાતો. એટલે મને ગમતું આ ગીત મારું જ લખેલું.